नमस्कार, हूँ चिराग। टीवी 9 ना एक चूंटनी प्रचार प्रचार ना हाईटेक शो एवं चूंटनी चोरो में आप सबनु स्वागत छे। दक्षिण गुजरात में आखरे कोनो दम अहींनी बैठकों पर कोण मारशे बाजी आ तमाम मुद्दा चर्चा में छे। त्यारे आजे आपणे सूरत माथी जे दक्षिण गुजरात नुं दिल कहेवाय छे त्यांथी शुरुआत करीशुं आ चूंटनी चोरोनी। सूरत एक एवं शहर छे के ज्यां आखा भारत माथी लोको आवीने वसवाट करता होय छे। त्यारे दरेक वखते अहींनी चूंटणी रसाकसी भरी बनती होय छे। त्यारे शुरुआत करिए सूरतनी धरती थी आजना चूंटणीना चोरोनी। तो सूरत जिल्लानी कुल 16 बैठको छे जेमा हमेशा भाजपनो दबदबो जोवा मळ्यो छे। परंतु आ वखते भाजप माटे आ गढ़ बचावानो पड़कार छे, कांग्रेस माटे एनी बैठको वधारवानो पड़कार छे अने आ बन्ने पक्षोना पड़कारनी वच्चे आम आदमी पार्टी पण काठू काढ़ी शके तेम छे। त्यारे जो रहेशे के कयो पक्ष ए आ वखते बाजी मारे छे। पाटीदार अनामत आंदोलन वखते पण कांग्रेस खास कशु उकाड़ी शकी नहोती। त्यारे आ वखते कोनो दमखम चाले छे ते जो रसप्रद बनशे। नवा समीकरण क्या रचाया छे ते मुद्दे जोईए आ एक विशेष रिपोर्ट। तो आखरे सूरत जिल्लानी 16 बैठकों पर कोनो दम अने कोण बाजी मारी शके तेम छे ते मुद्दे आज आपणे वात करीशुं। आपणी साथे भाजपना नेता जगदीशभाई पटेल छे, आ साथे ज कोंग्रेसना उम्मेदवार नेता संजयभाई पटवा आपणी साथे छे, अने साथे ज छे राजकीय विश्लेषक नरेशभाई बरिया, अने साथे छे सूरतनी एक मजेदार ऑडियंस। आप તમામનું સ્વાગત છે ચૂંટણીના ચોરોમાં। તો શરૂઆતથી જગદીશભાઈ આપને પૂછવાનું મન થાય કે જે રીતે ગઢ રહ્યું છે ભાજપનું, સુરત જિલ્લો આખો કેવી રીતે સાચવી શકશો? આ વખતે પડકાર વધારે છે, અત્યાર સુધી તો સાચવતા આવ્યા છીએ અને ભરોસો છે કે હવે પછી પણ આવનારા ઇલેક્શન્સમાં એ સચવાઈ રહેશે। ભરોસો એટલા માટે છે કે વિકાસના કામો પ્રતિ ટર્મ જે વધતા ગયા છે, ભરોસો એટલા માટે છે કે લોકોને જ્યારે જ્યારે મળીએ ત્યારે એમનો અમારા પ્રત્યેનો આત્મવિશ્વાસ ઝલકાય છે, ભરોસો એટલા માટે છે। સુરત જિલ્લાના કામો ગણાવો। सूरत जिल्लाना कामों 25 वर्ष पहला जारे भारतीय जनता पार्टी नी सरकार नहोती त्यारे अने अत्यारनी स्थिति नी सरखामणी करिए तो मने एवुं लागे छे कि खूणे खूणे जे प्रकारनो रस्ता, नल, गटर, पाणी, आ बधी प्राथमिक सुविधा उपरांत जे लेन्डमार्क आइकोनिक प्रोजेक्ट्स बधा छे, जे रीते वाहन व्यवहारथी माँडीने बाकीनी कनेक्टिविटी जे रीते वधे छे, आयात अने निकासनी सुविधा माटे बीजा शहेरो उपर बीजा राज्यो उपर निर्भर रहेवाना बदले એ સુરતથી ઘર આંગણેથી થતી થઈ છે, જીવન ધોરણ સુધર્યું છે, મોસ્ટ લિવેબલ સિટી બન્યું છે, દેશના સૌથી સુંદર અને સ્વચ્છ શહેરોમાં સુરતનો સમાવેશ થયો છે। એક પછી એક જો કામ ગણાવવા જઈએ તો મને એમ લાગે છે કે આ આખો શો પૂરો થઈ જાય છતાં વિકાસના કામો ન અટકે એના પર ભરોસો છે અને એટલા માટે આ ગઢ સાચવવાનો વિશ્વાસ છે। સંજયભાઈ, તો કોંગ્રેસ પાસે કંઈ બાકી રાખ્યું નથી એવું લાગે છે કામ કરવા માટે? બધું એમણે કરી નાખ્યું છે, કોંગ્રેસે જે બનાવ્યું એ વેચે છે। કામ શું બાકી રાખવાનું? ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે જે રીતે ભ્રષ્ટાચાર આદર્યો છે, એમના એક મિનિસ્ટરનો તમે જો આંકડો, ગઈ વિધાનસભામાં એફિડેવિટ કરીને આ વિધાનસભામાં 127 ગણો વધારો ભાઈ, ઝીરો બેલેન્સ હતું, આજે કરોડો રૂપિયાની પ્રોપર્ટી ક્યાંથી આવે, કોઈ વેપાર નહીં। એટલે કહેવાનો મતલબ એ છે કે વિકાસની આડમાં નેતાઓ પણ ખુશ છે અને જનતા પણ ખુશ છે, એમને જનતા ખુશ નથી, જનતા ખુશ નથી। મારો સૌનો સાથ સૌનો વિકાસની એમની વ્યાખ્યા હતી, પણ સૌનો સાથ ને મારો જ વિકાસ, બસ આ જ વાત કરી અને આ જ કામથી આજે ગંભીરતાથી હું તમને એ વાત કહેવા માંગુ છું કે 27 વર્ષના ઇન્ટર્ન ઇન્કમ્બન્સી તો ઠીક છે, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હતી 50 રૂપિયામાં પેટ્રોલ આપીશું, ભાઈ સોને પાર થઈ ગયું, ડોલર 60 રૂપિયા કરીશું 80 રૂપિયા થઈ ગયો, 15 લાખ રૂપિયા ખાતામાં આવશે 15 પૈસા નથી આવ્યા,
જ્યારે બીજેપી સરકારને ગુજરાતમાં 10 વર્ષ પૂરા થયા ત્યારે તમે જ કહ્યું હતું દશા બદલીએ દિશા બદલીએ. દશા કોની બદલાઈ ગઈ? દશા ભાજપની બદલાઈ ગઈ. તમે 27 વર્ષથી છે શું? એટલે જ કહું ને કે આજે સાયકલ પર ચાલતા હતા, સાયકલ પર ચાલતા હતા, આજે મર્સિડીઝ અને ઓડી કાર કેતી આવી. દશા બદલાઈ ગઈ. યસ, પ્રજાની બચારી મહેંગાઈની માર શું કરે? આજે તેલનો ડબ્બો લેવો હોય તો ગરીબ અને મધ્યવર્ગની શું દશા? આજે તમે જુઓ મોંઘવારી ચરમસીમાએ, બેરોજગારી ચરમસીમાએ ક્યાં છે? તમે ઇન્ડેક્સ જુઓ બેરોજગારીનો. હા જગદીશભાઈ, આ બધા અસર કરશે મુદ્દા બેકારી. એટલે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમામ વિપક્ષો એ આ મુદ્દા ઉઠાવી રહી છે કે રોજગારીનો મુદ્દો છે, મોંઘવારીનો મુદ્દો છે. હું આપને જણાવું કે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે એને જનતા શાસન સોંપી રહી છે. 27 વર્ષ દરમિયાન ઓછામાં ઓછી 15 થી 16 ચૂંટણીઓ અલગ અલગ પ્રકારની આવી હશે. દર વખતે વિપક્ષ, ચાહે કોંગ્રેસ હોય, અન્ય કોઈ પક્ષ કોઈક વર્ષે સાથે હોય, બીજા વર્ષે ન હોય, દર વખતે આ વાત કહે છે, પણ જનતાએ એક પણ વાર એમની વાત પર ભરોસો નથી મૂક્યો. અને ભારતીય જનતા પાર્ટી પર હંમેશા ભરોસો મૂક્યો છે. કોર્પોરેશનમાં થોડું ઘણું નબળું પડ્યું હતું ભાજપ. હું સાહેબ કોર્પોરેશનની પણ વાત આપજો, અહીંયા મને સમય આપો તો કહું. ગઈ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં 36 બેઠકો આઉટ ઓફ 120 કોંગ્રેસને સોંપી હતી. 36 બેઠકો સોંપી એમાં ધાર્યું હોત અને આ બધી વાત ઉપર લોકોએ ભરોસો મૂક્યો હોત તો એ 36 માંથી કંઈક વધારી શક્યા હોત, પણ એ 36 માંથી એક પણ ન બચાવી શક્યા. આમ આદમી પાર્ટીએ એની 36 માંથી 27 લીધીને 9 ભારતીય જનતા પાર્ટીએ પાછી કવર કરી. એટલે એ જે કઈ વાત ચાલે છે લોકો ભરોસો એટલા માટે નથી મૂકતા. અને અમે જે કહ્યું છે એ થયું છે. અમે એમ કહ્યું હતું કે કોંગ્રેસ મુક્ત ભારત થશે, સુરત તો કમ સે કમ થયું છે. જગદીશભાઈ, ખાસ ભાજપ માટે આપ મોટો પડકાર છે કે કોંગ્રેસ? ભાજપ માટે ભાજપને જીતવું એ જ લક્ષ્ય છે, પડકાર છે. પડકાર બેમાંથી કોઈને એટલા માટે નથી ગણતા કે દર વખતે અમે આ જ સિચ્યુએશન સામનો કરીને સફળ થતા આવ્યા છીએ. બોલો. ભારતીય જનતા પાર્ટીનો આજ અહંકાર, 27 વર્ષનું શાસન, અહંકાર કા આત્મવિશ્વાસ, અહંકાર કા આત્મવિશ્વાસ, જેમ કે સત્તામાં છે બોન્ડેડ વોટર બંધવા મતદાર સમજીને બેઠા છે. અને એ જ આ વખતે પ્રજા જાણી ગઈ છે. એમને એમ છે કે અમે મજા કરતા રહીએ, પ્રજા મત આપતી રહેશે, અમે સરકાર બનાવતા રહીએ. વિપક્ષ તરીકે અમે લોકોને જાગૃત કરીએ કે ભાઈ આ ઠગ ભગતો છે. સાચવો, 27 વર્ષથી નવી નવી વાત, ભ્રમિત વાત કરીને લોકોને મૂર્ખ બનાવતા રહ્યા. લોકો આ વખતે જાગી ગયા છે અને આ ચૂંટણી 2022 ના પણ જાગી ગયા છે. એટલે કોંગ્રેસને જ વોટ આપશે કે આપને વોટ આપશે? કોણ? કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. અને ભલે જ અમારા માજી મેયર સાહેબ એમ કહેતા કે અમે અમારી લડાઈ કોઈની સાથે નથી, અમે બહુ નમ્રતાથી સ્વીકારીએ છીએ કે અમારી લડાઈ ભાજપ સાથે છે. આ પાર્ટીને હું પિક્ચરમાં ક્યાંય. નરેશભાઈ, હવે નેતાઓ અને પ્રજા બંનેની વાત કરો, શું મનમાં ચાલી રહ્યું છે આ ઇલેક્શનના માહોલ વચ્ચે? કોના દાવા સાચા છે? ભાજપના 27 વર્ષના શાસનમાં કે સુરત મહાનગરપાલિકાના લાંબા શાસનમાં અને સુરત જિલ્લા પંચાયતમાં પણ ભાજપના શાસનમાં એ વાત સ્વીકારવી પડે કે વિકાસ થયો છે. પણ શિક્ષણની વાત આવે ત્યારે સુરત શહેરમાં મનપાની શાળામાં શિક્ષણનું સ્તર સુધર્યું છે, પણ એ મોડેલ શાળા 5-10 ગણાવી શકાય. સુમન શાળા એમણે શરૂ કરી, પણ સુરતમાં માત્ર 2 સરકારી નવી કોલેજ શરૂ થઈ છે, એ પણ ચૂંટણીના વર્ષમાં બહુ લાંબા ગાળાથી એમની માંગ હતી. જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તો ત્યાં ડૉક્ટરો નથી, નર્સ નથી, એ પણ વાસ્તવિકતા છે. સુરત શહેરમાં એમણે માર્ગ પરિવહનમાં સારું કામ કર્યું, BRTS છે, પણ બસની અંદર જે ભીડ થાય છે એ દર્શાવે છે કે હજુ એમને ફ્રીક્વન્સી પૂરી કરવામાં નથી આવી. એટલે વિકાસની વાત માની શકાય એમ છે, જે શોકેસ વિકાસ કહેવાય, કારણ કે જરૂરિયાત વધતી ગઈ શહેરની. એમણે પુલો બનાવ્યા છે, આ બનાવ્યા છે. સાથે એક મહત્ત્વનો પ્રોજેક્ટ છે જે ખરેખર સુરત માટે ખૂબ જરૂરી છે, એ તાપી શુદ્ધિકરણનો એક પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા ત્રણેય ભેગા મળીને બનાવે છે. 937 કરોડનો આ પ્રોજેક્ટ છે ચિરાગભાઈ, એમાં લગભગ 40% કામ થયું છે, એ સ્વીકારવું પડે. પણ સરકારની જે ગ્રાન્ટ આવવી જોઈએ, માત્ર રોકડી 6.80 કરોડની ગ્રાન્ટ આવી છે.
सरकार भाजप दावा करे डबल एंजिन, सूरत शहर नी वात आवे, सूरत जिल्ला नी वात आवे, तो यहाँ ट्रिपल एंजिन नी सरकार छे। वडाप्रधान मोदी जारे मुख्यमंत्री हता त्यारे केंद्रना अन्याय नी वात करीने ए चूंटणी प्रचार करता हता, ए मुद्दो बनावता हता। कमनसीबे कांग्रेस आ मुद्दा नथी बनावी सकी, आ लोको ग्रांट पण नथी लावी सकता, ए पण वास्तविकता। पण नरेशभाई, जारे सी आर पाटील पण अहींथी बिलोंग करे छे, हर्ष संघवी पण अहींथी बिलोंग करे छे, अनेक प्रधानो अहींथी बिलोंग करे छे, एनो कोई चोक्कस बेनिफिट आ क्षेत्रने मळ्यो छे खरो? हा जरूर, सी आर पाटील अहींयाथी बिलोंग्स करे छे तो एने अहींया ચોક્કસ બેનિફિટ મળ્યો જ છે। ઓકે, બોલો બોલો। કારણ કે જ્યારે કોઈ પણ એવો પ્રશ્ન સર્જાય, તમારા સ્થાનિક નેતૃત્વ અહીંયાથી મળ્યું હોય, ત્યારે ચોક્કસ એને ચોક્કસ બેનિફિટ મળ્યો છે। જગદીશભાઈ શું કહેશો, આનો કોઈ બેનિફિટ સુરતના લોકોને? કુમાર કાનાણી આરોગ્ય મંત્રી, કોઈ નવી હોસ્પિટલ કેવું કંઈ બાંધ્યું હોય, સૌથી પહેલાં આમાં ચોક્કસ મદદ કરી હોય? નહીં, સૌથી પહેલાં મારે વાત એ કરવી છે કે કેન્દ્રમાં જે 3 સાંસદો પ્રતિનિધિત્વ કરે છે એમાં એક પ્રદેશ અધ્યક્ષ છે સી આર પાટીલ સાહેબ જી, બીજા છે દર્શનાબેન જરદોશ, કે જે બે મહત્વપૂર્ણ મંત્રાલયો છે એમાં મંત્રીપદ એમની પાસે છે, અને રેલવે તથા ટેક્સટાઇલ બંને સુરત માટે ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય એવા મંત્રાલય છે, અને આપ કદાચ એના સુરતના લોકો તો સાક્ષી રહ્યા છે કે સમયાંતરે નવાને નવા વિસ્તાર અને દિશાઓ સાથે સુરતને જોડવાનું કામ એમણે ખૂબ સુપેરે કર્યું છે, એટલે આવાગમનની જે સુવિધા છે એ ખૂબ ઉત્તમ થઈ શકી છે। એ જ રીતે જ્યારે સી આર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ નહોતા અને સાંસદ તરીકે પણ જ્યારે જવાબદારી એમની માત્ર હતી, ત્યારે પણ એર કનેક્ટિવિટી જે સુરત માટે બહુ મહત્વપૂર્ણ છે, સી અત્યારે લક્ઝરી નથી રહી, વેપાર ઉદ્યોગ આયાત નિકાસ વગેરે માટે ખૂબ પાયાની ચીજ વસ્તુ બની છે। દક્ષિણ ગુજરાત છે એ ફળ ફળાદી અને શાકભાજીના ઉત્પાદન માટેનું હબ છે, તો ટ્રેન દ્વારા મોકલવાના બદલે હવાઈ જહાજથી એ દુબઈ સુધી જો માલ મોકલી શકાતો હોય તો ખેડૂતો ખરેખર એના કારણે ખૂબ વધારે અનુકૂળતા અને સમૃદ્ધિ મેળવી શકે એવી સ્થિતિ સર્જાય છે, એટલે વિકાસ છે એ સર્વતોમુખી થયું છે। આજે પણ ટેક્સટાઇલનું સુરત હબ ગણાય છે, અને ન કેવળ સુરતના બલકે દેશના ખૂણે ખૂણેથી લગભગ 22 રાજ્યોમાંથી પરિવારો અહીંયા આવે છે અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયા છે, અને એના પરિવારના ત્યાં ગુજરાન પણ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના કારણે ચાલે છે। વિકાસ ચોક્કસ એવું જો લાગે છે, ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે હીરા ઉદ્યોગ હોય, ખેડૂતોની વાત, વિકાસ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયો, આ હજીરા જે ડેવલપ કનેક્ટિવિટી વધી એવું એમનો દાવો છે? નહીં નહીં, કનેક્ટિવિટી જુદી વાત છે, ઇન્ડસ્ટ્રી જુદી વાત છે। ઇન્ડસ્ટ્રીઝ માધવસિંહ સોલંકીની સરકારમાં આ હજીરાનું જે ડેવલપમેન્ટ થયું, જેટલી પણ મોટી જીઆઈડીસી અંકલેશ્વર વાપી મોટામાં મોટી એશિયાની જીઆઈડીસી જો થઈ હોય તો એ કોંગ્રેસના શાસનમાં થઈ છે, મને બતાવો તો ખરા ભારતીય જનતા એનો બેનિફિટ કોંગ્રેસે કેમ મળ્યો નહીં? એવું કે છે 2017 ની ઇલેક્શનની વાત કરીએ, બેનિફિટ બેઠકોમાં પરિવર્તિત કેમ થતું નથી? બેનિફિટ મળવું ન મળવું એ અલગ વાત છે, કોંગ્રેસે કામ કર્યું હોય તો લોકો વોટ આપે જ। કોંગ્રેસે કામ શું કર્યું છે એ ખબર છે લોકોને, ને લોકો જાણે છે, મત આપવા એ કોઈ ક્રાઇટેરિયા નથી, લોકશાહીમાં હાર જીત ઘણા કારણો માયને રાખે છે, પણ આટલા વર્ષોથી 27 વર્ષના શાસનમાં ગયા વખતે થોડા માટે અમે રહી ગયા, અમારી ઘણી તૂટી હોઈ શકે, પણ એનો મતલબ એ નથી। ખાસ સુરતની જ વાત કરું તો અહીંની જે બેઠકો છે એમાં ચોક્કસ એવું માનતા હતા કે જે આંદોલન ચાલી રહ્યું છે પાટીદારનું, એની એનો બેનિફિટ સીધો કોંગ્રેસને મળવાનો છે, પણ એવું કંઈ થયું જ નહીં, પણ એ જ કહું બધી બેઠકો ભાજપના ફાળે માંગી। અર્બન એરિયાની અંદર કોંગ્રેસ સંગઠનાત્મક રીતે વીક છે એ બહુ પ્રામાણિકતાથી હું સ્વીકારું છું, મને બહુ મોટી મોટી વાત કરતા આમની જેમ નથી આવડતું, પણ એમાં કોંગ્રેસ તૂટીઓ દૂર કરીને કોંગ્રેસ પોતાની તૂટીઓ દૂર કરીને એમાં આગળ વધતી જાય છે, પણ કોંગ્રેસ પાર્ટીએ એટલા બધા અસંખ્ય કામો કર્યા છે, આજે મનરેગા તહત જેએનઆરયુમ ના પ્રોજેક્ટ હેઠળ કેટલા બ્રિજો બન્યા, અને હું તમને એક દાખલો આપવા માંગુ છું કે વાજપાઈ પ્રધાનમંત્રી હતા ત્યારે સુરતને માત્ર 50 કરોડ ગ્રાન્ટ મળેલી, અને એ બી કતલખાના માટે, કદાચ એમને ખ્યાલ હોય તો મેયરશ્રી જે માજી મેયરશ્રી એમને ખ્યાલ હશે, અને જ્યારે યુપીએની સરકારમાં ભલે શાસન ભાજપનું રહ્યું, રાજ્યમાં ભાજપનું રહ્યું, પણ હજારો કરોડની ગ્રાન્ટ આ સુરતને આપી આવાસ બન્યા, બ્રિજ બન્યા, ટેન્ક વોટર ટેન્ક ઘણા બધા જે પ્રોજેક્ટો લાવ્યા, પ્રોજેક્ટો બન્યા એ યુપીએ સરકારે, ત્યારે અમે એમ નથી રાખ્યું કે ભાજપની સરકાર અમે રાજકારણ નથી કર્યું, અમે પ્રજાના વિકાસના કામ, પ્રજા માટેનું કામ માં ક્યારેય અમે
ભાજપનું શાસન છે. હવે હવે સુરતના આ ક્ષેત્રના વિકાસમાં શું ખૂટતી કડીઓ છે આપના મતે, કે જે જો કોંગ્રેસ શાસનમાં આવે અથવા કોંગ્રેસ ધારાસભ્ય આવે તો દૂર કરી શકે છે? આપણે આ વિશે વાત કરીશું, આપણે આ વિશે વાત કરીશું, પણ તે પહેલા અમારી વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. સુરત ક્ષેત્રનો વિકાસ થયો છે કે નહીં આપણી સાથે નરેશભાઈ પણ મોજુદ છે જે પોતે ઉમેદવાર છે શું કહેશો વિકાસના કામો તમે કયા દાવાઓ સાથે લોકો સમક્ષ જવા છો સોરી સંજયભાઈ અમે વિકાસના જે આઠ વચનો અમારા છે એજન્ડા જે ખાસ તો આઠ મુદ્દા તો આખા ગુજરાતમાં માટે હશે ખાસ તમારા મત ક્ષેત્રમાં અને સુરત ક્ષેત્રની વાત કરો કે તમે શું કરવા માંગો છો. હું પશ્ચિમ મત વિસ્તારની વાત કરું જ્યાં હું ઉમેદવાર છું. ત્યાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતમાં. ત્યાં 100 બેડની હોસ્પિટલનું અમારું સપનું છે કે ત્યાં 100 બેડની હોસ્પિટલ પશ્ચિમ વિસ્તારમાં બને. વૃદ્ધ માટે સિનિયર સિટીઝનોના બધા હક્કો ભારતીય જનતા પાર્ટીના સરકારે છીનવી લીધા. રેલવેમાં કન્સેશન, એ બધું જ જે સુવિધાઓ મળતી હતી સિનિયર સિટીઝનની એ ભાજપે લઈ લીધી. અમે સિનિયર સિટીઝન માટે જ્યાં ગાર્ડનો પશ્ચિમ મત વિસ્તારમાં છે ત્યાં એ લોકોને પોતાનો 2 કલાકનો સમય સાંજે ગાળી શકે, ત્યાં પરિવાર સાથે, ત્યાં ફેમિલી સાથે એક વૃદ્ધ અવસ્થામાં તે આવી શકે, એ માટે ગાર્ડનની અંદર એક મ્યુઝિક સિસ્ટમ, એક વાંચનાલય અને એને અલાયદી બેઠક વ્યવસ્થા કરવાની. ટૂંકમાં હમણાં જે નથી બધું તમે કરવા તૈયાર છો. નવું ઓકે જગદીશભાઈ, જે લોકોને ગમે. જગદીશભાઈ હવે એવા મુદ્દા આપો જે બાકી છે અને તમારે કરવા છે. એક મિનિટ, મારે જવાબ એટલા માટે આપવા પડશે કે સત્યથી વેગળી વાતો છે અને મારે સાચી કરવી પડશે. શાંતિકુંજ અને મ્યુઝિક બધું મૂક્યું હોય, એવી શાંતિકુંજ સુરતના કોઈ પણ વિસ્તારમાં ન હોય એવું જો મને કહેતા હોય તો હું બતાવવા તૈયાર છું અત્યારે. અને એ બીજેપીએ કર્યું છે. નંબર 2, હજીરાના વિકાસ માટે જો દાવો કરતા હોય તો મને એમ લાગે છે કે તે વખતનું હજીરા અને આ વખતનું હજીરા બેમાં જો એમને ફરક ન લાગતો હોય તો મને એમ લાગે છે કે એમણે ત્યાં વિઝિટ કરવું જોઈએ. આજે આપણે દેશના અખંડ ભારતના ઘડવૈયા સરદાર સાહેબની પુણ્યતિથિએ એમની વંદના સાથે હું વાત કરી રહ્યો છું. કહેવા માટે એમ કહેશે કે સરદાર સરોવર અમે બનાવ્યો ડેમ કહી શકે, કારણ કે નેહરુજીએ એનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કર્યું હતું. પણ આ જે સરદાર સરોવર ડેમ છે એ એમણે બનાવ્યો હોય એવો જો દાવો કરે તો ગુજરાતમાં આજે કોઈ પણ ભારત દેશમાં નહીં માને, કારણ કે અવરોધો નાખવાનું કામ એમણે ચોક્કસ કર્યું હતું. પણ આપવાનું કે નિર્માણ કરવાનું કામ, વિકાસની વાત કરું, સુરતના હું આ વિકાસની વાત કરું, સુરતના જિલ્લાની વાત કરું, સુરતની જો વાત કરીએ તો શું નવા પ્રોજેક્ટ લઈ આવશું? મને એવું લાગે છે કે એમણે જે 100 બેડની હોસ્પિટલ આ તે બધું કીધું, બધું જ અત્યારે વિદ્યમાન છે. એમના માટે કલ્પના કરવાનું મુશ્કેલ છે કે શું લઈ આવીશું. હું આપને જણાવું છું, એમની વિધાનસભામાં 100 બેડની હોસ્પિટલ છે ઓલરેડી, કોર્પોરેશને બનાવી છે. વિકાસના તમામ જે વ્યાખ્યામાં આવે બધા જ મુદ્દાઓ ખબર નથી, એવો દાવો છે તમારા મતથી ખબર જ નથી. જો ભારતીય જનતા પાર્ટી પાસે જૂઠ અને જોરથી બોલવું, આટલી વાસ્તવિકતાથી હટીને વાત કરવી, કદાચ જગદીશભાઈ પાસે મેં અપેક્ષા નથી. એટલે હોસ્પિટલ છે કે નહીં? નથી નથી, એમનું કેવું રહે છે? સુરત માને મુલાકાત લઈ જઈ શકું છું અને સરકારી મુલાકાત લઈ જઈ શકું છું. સરકારી હોસ્પિટલ 100 બેડની હોસ્પિટલ. ઓકે, અને બીજી વાત, ઓકે, ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એવો છે કે એક સર્કલ બનાવું, એને તોડવું, પાછું નવું કરવું, ભ્રષ્ટાચાર ક્યાંથી શોધવો, જેમ સીસી રોડ કરીને આરસીસી રોડ જ્યાં રીકાર્પેટ, જે ગરીબ અને મધ્યમ વર્ગના એરિયાઓમાં રીકાર્પેટો થવા જોઈએ એની જગ્યાએ ક્યાં, ફક્ત એક જ એરિયામાં જ્યાં એમને એમ લાગે કે ભાઈ આ જ એરિયાને સુંદર બનાવો છે, સામાન્ય અને ગરીબ વર્ગના એરિયામાં એમની અનદેખી આજે બી. નરેશભાઈ હવે તટસ્થ વાત કરીએ, બંને પક્ષને આપણે સાંભળ્યા છે,
કોના દાવામાં કેટલો દમ લાગી રહ્યો છે? મેં આગળ કહ્યું એમ વિકાસ થયો છે, પણ વિકાસમાં ઘણા વિસ્તારો હજુ પણ છૂટી ગયા છે. સ્લમ વિસ્તારની સમસ્યા હજુ એવી જ છે. જૂનું જે શહેર છે, કદાચ બીજેપીઓ દાવો કરી શકે કે અમને વારસામાં એવું શહેર મળ્યું છે, તો એના કારણે અમારે ત્યાં વિકાસની તકલીફ પડી છે. પણ ત્યાં રોડ રસ્તા એટલે આ બધી, જો કે મહાનગરપાલિકા સ્તરની બધી બિલકુલ પ્રશ્નો છે, એ સમસ્યાઓ છે, એનો સ્વીકાર કરવો પડે. બીજું, દાવો કરે છે કે આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ, આમ આદમી પાર્ટીની અહીંયા સીટ મળી અને જોરશોરથી મોહલ્લા ક્લિનિકની ને એવી બધી ચર્ચાઓ થઈ, પછી ભાજપે, આરોગ્ય કેન્દ્રો તો હતા પણ વિવિધ ઝોનમાં એમણે હોસ્પિટલો બનાવવાની શરૂ કરી. અને જગદીશભાઈ પણ સાચા છે, આપના પ્રતાપે ભાજપ જાગ્યું કહેવાય? એ જાગ્યું એમ નથી, પણ એમણે એમાં ગતિશીલતા લાવવા માટે એમણે મજબૂર થવું પડ્યું. મજબૂર થવું પડ્યું, બિલકુલ. એટલે આપ એ ફેક્ટર ચોક્કસ છે જગદીશભાઈ, આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બરાબર ટક્કર આપી રહ્યું છે, તમારે એમના મુદ્દા ફોલો કરવા પડી રહ્યા છે. જ્યારે એ પાર્ટીનો જન્મ કે અણસાર પણ નહોતો ત્યારથી સ્મિમેર હોસ્પિટલ જે બની, મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પેશિયાલિટી હોસ્પિટલ 500 બેડની બનાવી અને એટલી સરસ રન કરે છે. આજે ત્યાં મેડિકલ કોલેજ પણ ચાલે છે, 250 બેઠકની મેડિકલ કોલેજ છે. નાના એરિયામાં, નાના એરિયામાં જન્મ પણ, નાના એરિયામાં ઝોન વાઇઝ ક્લિનિકની વાત છે. મોટી હોસ્પિટલો છે, ફોર એક્ઝામ્પલ સિવિલ હોસ્પિટલ કે એવું હોય, એ ઝોન વાઇઝ ન હોય. 500 બેડની હોસ્પિટલ એ શહેર વાઇઝ હોય અને એનું ડિસ્ટન્સ 10 કિલોમીટરથી વધારે હોતું નથી. અને જ્યારે 108 જેવી સુવિધાઓ હોય ત્યારે આ અંતર લાંબુ નથી કહેવાતું. મારે એક થોડી ભ્રષ્ટાચારની એમણે વાત કરી ત્યારે મારે જવાબ એટલા માટે આપવો જોઈએ, એ પાર્ટીનો કેસ મારા ખભા પર છે. સાહેબ, જેનું અડધું મંત્રીમંડળ મિનિસ્ટ્રીમાં હોવા છતાં જેલમાં હતું ભ્રષ્ટાચારના આરોપસર, કની મોજી હોય, એ રાજા હોય, સાહેબ આ દાખલો છે. હવામાં, પાણીમાં, જમીન પર કોલસાનો 2G 3G, જીજાજી કોઈ પણ પ્રકારના જનતા પાર્ટીની આખી કેબિનેટ મુખ્યમંત્રી સાથે બદલવી પડે, કારણ કે મિનિસ્ટર, કેબિનેટ મિનિસ્ટર નો ભ્રષ્ટાચારના આરોપસર મંત્રી પદ પાછું લઈ લેવું પડે અને પાછા હોશિયારી કરે છે. કરપ્શનની વાત તમે કયા મોડે વાત કરો છો? જંગમાં આમ આદમી પાર્ટીનું ફેક્ટર કેટલું મહત્વનું સાબિત થશે આ ક્ષેત્રમાં? આ વિશે વાત એક બ્રેક બાદ. વિરામ પછી આપનું સ્વાગત છે. સુરત જિલ્લામાં અને ખાસ કરીને શહેરની બેઠકોમાં, ખાસ કરીને આ વખતે પાટીદાર ફેક્ટર અને આમ આદમી પક્ષનું ફેક્ટર પણ ચર્ચામાં રહેવાનું છે. સંજયભાઈ, શું કહેશો, આ ફેક્ટરને કેવી રીતે પહોંચી વળશો? કોઈ ફેક્ટર નથી, પ્રજામાં ખૂબ જ ભારે નારાજગી છે. કોની સામે? રાજનીતિ જે સત્તામાં હોય એની સામે. આપની વાત કરી, આમ આદમી પાર્ટીનું હજુ પણ હું કહું છું કે ગુજરાતમાં જે સક્સેસમ બનેલું એ અત્યારના તારીખમાં ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે. ક્યાંય આપ પાર્ટી આરોપી વાત ના કે એ ને બી ટીમ, આ બે ટીમો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો સંઘર્ષ છે. કોઈ કોઈની એ કે બી ટીમ છે? મને ટીમ, એ ટીમ ને બી ટીમ તમે કોઈને પણ કોઈની સાથે તમે મેળ કરી શકો. રાજનીતિમાં કોઈની પણ સાથે કઈ પણ જોડી શકાય એ બહુ ઈઝી છે, પણ જે વાસ્તવિકતા છે, પાટીદાર ફેક્ટર અહીંયા અસર કરશે ખરું આપના અહીંયા પછી? પાટીદાર ફેક્ટર કોઈ ફેક્ટર, મેં શું કીધું કે લોકોની નારાજગી, લોકોએ મન બનાવી લીધું છે કે આ ભાજપ કે આ કોંગ્રેસ બેમાંથી એક જ વચ્ચે સીધી રસાકસી રહેશે. આમ આદમી પાર્ટી ક્યાંય ફેક્ટર તરીકે, શું કહેશો આ મુદ્દે? આ મુદ્દે લગભગ બંને પક્ષનું સૂર એક જ છે. ટીમ વાળી વાત નથી, પણ એમનાથી એક વાતમાં હું જુદો પડું છું. ક્યાં ભાજપ, ક્યાં કોંગ્રેસ એવું નથી. ભાજપ અને ભાજપ, એમાં કોંગ્રેસનો પણ કઈ પ્રશ્ન નથી, એટલે બીજો કોઈ સવાલ એમાં આવતો નથી ને. આ પહેલેથી આવ્યું છે, નજે પણ આ જ આવશે. ના, પણ આ વખતે આપ થોડી ઘણી લડત આપી રહી છે એ સમય જે રીતે ટિકિટોની વહેંચણી થઈ છે, આપના પણ અસંતોષ ચોક્કસ છે 84ની બેઠક પર. તો આ બધા જે ફેક્ટર છે એ કેટલા અસર કરશે? પણ એટલે કોર્પોરેશનમાં કદાચ કોંગ્રેસના જે 36 ઉમેદવારો ગઈ વખતે જીત્યા હતા, એમની કદાચ કાર્યક્ષમતા વગેરેના કારણે એ બેઠકો છે
એ બેઠકો એ મેળવી શક્યા હોય, પણ કોર્પોરેશનની નાના વિસ્તારની ચૂંટણી હોય છે, એક એક પેનલમાં ચાર ચાર ઉમેદવારો હોય છે, એક એક ઉમેદવાર વ્યક્તિગત કદાચ સંપર્કના કારણે નાનકડા મતદાર વર્ગનો પ્રતિનિધિ બને છે, પણ વિધાનસભા એ બહુ મોટી વાત છે અને વિધાનસભાની બેઠક જીતવી એ કદાચ હજી સુધી એમની ક્ષમતા બહારનું છે, એટલે એમની આ વખતે એ રીતની ભૂમિકા હોય એવું કોઈ અણસાર નથી. નરેશભાઈ, શું લાગે છે કે ટોટલ જેટલી બેઠકો છે જિલ્લામાં, માત્ર લગભગ બે બેઠકો જ બાદબાકી છે ભાજપ માટે, મોટાભાગની બેઠકો ભાજપનો ગઢ ગણાય છે, એ વખતે હવે આ વખતે શું લાગી રહ્યું છે સમીકરણનું? ગઈ વખતે 16 માંથી 15 બેઠક પર ભાજપ હતું, એક માંડવીની જ બેઠક ભાજપ પાસે નહોતી, અને સુરત શહેરમાં પાટીદારની અસર છે એવી 5 સીટ પર આ વખતે પણ અસર દેખાશે. અને પણ તમે એમાં જુઓ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, દરેકે પાટીદાર સમીકરણ ચોક્કસ એક બેઠક એવી છે કે જ્યાં 3-3 ઉમેદવારો પાટીદાર વિસ્તારમાં તમામ જે 5-5 બેઠક છે ત્યાં તમામ ઉમેદવારો પાટીદાર છે. એકમાત્ર કતારગામ બેઠકને છોડી દો તો ત્યાં એક અલગ બીજી જ્ઞાતિનો ઉમેદવાર છે, એટલે સમીકરણ ગોઠવ્યા છે. બીજા સમીકરણમાં ભાજપે એવા સમીકરણ, કોંગ્રેસના પણ એવા સમીકરણ છે કે માત્ર પાટીદાર નહીં, સૌરાષ્ટ્રવાસીઓમાં જિલ્લાનું પણ એક ફેક્ટર કામ કરતું હોય છે, એટલે જ્યાં અમરેલી જિલ્લાનો ઉમેદવાર છે તો વરાછા જેવી બેઠક છે તો ત્યાં 3-3 ઉમેદવાર અમરેલી જિલ્લાના છે, એટલે એ વિસ્તારમાં પાટીદારની અસર એટલે છે કે ખુદ અલ્પેશ કથિરિયા પોતે પાસ કન્વીનર આપમાંથી મેદાનમાં છે, પછી ખોડલધામ સાથે સંકળાયેલા અને પોતે પાસમાં સક્રિય ધાર્મિક છે ઓલપાડમાંથી છે, અને કતારગામમાંથી તો પોતે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે છે, મહામંત્રી છે એ પણ કરંજમાંથી ચૂંટણી લડે છે, અને તમામ પાટીદારો છે, શહેર પ્રમુખ પોતે પણ, મને લાગે આ એક આશ્ચર્યની વાત છે કે પાટીદાર, અરે સોરી, આમ આદમી પાર્ટીનું મોટાભાગના સંગઠનના નેતાઓ સુરતની અંદર લડે છે, એટલે એનું કેન્દ્ર સ્થાન પાટીદાર રહ્યું છે. એનો ફાયદો આમ આદમી પક્ષને થશે કે નહીં થાય? એક બે સીટ પર ચોક્કસ થશે, વરાછાની બેઠક છે એટલે પાસનું ત્યાં એ છે, અને અલગ વાત છે કે મનપાની ચૂંટણીમાં જગદીશભાઈ કઈ વાત સાથે હું પણ સહમત છું કે પેટર્ન અલગ હોય છે, પણ ત્યાં 3 ભાગમાં મત વહેંચાવાની પણ શક્યતા છે, અને અલ્પેશની ફેવર કે જે પણ ગ્રાઉન્ડ વર્ક છે એ આમ આદમી પાર્ટીનું સુરતમાં નુકસાન કોને કરી શકે છે, ભાજપ કે કોંગ્રેસને? અલબત્ત સુરત શહેરની અંદર તો જે નુકસાન થવાનું છે સીટનું એ ભાજપને થશે, પણ ઘણી બેઠક એવી છે, ધારો કે પૂર્વની અંદર ગઈકાલે એમણે એક ઉમેદવાર બદલી નાખ્યો કે જ્યાં કોંગ્રેસને પણ એ સીધું નુકસાન કરે એવી સંભાવના છે. બીજી બેઠકો છે, ધારો કે ઉધના કે એ બધી બેઠક છે ત્યાં એ કોંગ્રેસને પણ નુકસાન કરી શકે. ઓકે, જગદીશભાઈ શું કહેશો, આ વોટ બેંક, કમિટેડ વોટ બેંક ભાજપ પાસે જ રહે, આ ફેક્ટર કોઈ અસર ના કરે, એના માટે શું પ્રયત્નો? સાહેબ, 27 વર્ષથી જે રીતે જનતા ભાજપની સાથે રહી છે, 2017માં જ્યારે અન્ય આંદોલનને પરિબળો એમની ચરમ સીમાએ કહી શકાય એવી સ્થિતિ હતા, ત્યારે પણ જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે, તો આ વખતે તો એ સ્થિતિ પણ નથી, એટલે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે. બીજી આપે વાત કરી કે આ પરિબળ છે કોને ફાયદો નુકસાન કરશે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એ સિદ્ધ થઈ ચૂક્યું છે કે 36 માંથી 27 બેઠકો છે એ 27 બેઠકો એમની ગુમાવી છે એમણે, અને 9 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ પાછી લીધી છે, એટલે ઇટ શોઝ કે તે વખતે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે લોકો રહ્યા છે, ને આ વખતે એના કરતાં વધારે સારું ગેઇન કરશે. જી, જેમ એમણે કીધું કે લગભગ એકાદ બે બેઠકો ઉપર આપનો પ્રભાવ ચોક્કસ જોવા મળશે, આપને શું વિશ્વાસ છે કે કોંગ્રેસની કેટલી બેઠકો નીકળશે આ વખતે? કોંગ્રેસની 16 બેઠકમાંથી અમે 7-8 બેઠક પર વિજેતા હાંસલ કરીશું. આત્મવિશ્વાસ બોલે છે, અને કયા કયા? બિલકુલ આત્મવિશ્વાસ સાથે, હું 16 માંથી 16 આવશે એવી વાહિયાત એમને પૂછીએ, ને એમને પૂછીએ કે 16 માંથી તમારી કેટલી છે, એમને મુબારક છે. તમારી કેટલી 16 માંથી? મારે સ્વાભાવિક છે કે આ મને પ્રશ્ન પૂછવાનો જ ના હોય, 16 માંથી 16 મારી હોય, મારે માત્ર એક જ બેઠક રિકવર કરવાની છે, પણ મને હસવું એમની વાતથી આવ્યું, કહેને કે ગાલિબ એ ખ્યાલ અચ્છા હે કે 8 બેઠકોના સપના જોવા એમની ક્ષમતાને હું દાદ દઉં છું, બાકી મારે તો એક જ રિકવર કરવાની છે, 15 તો મેળવી છે, આ 16મી કેમ મેળવવાની? એટલી જ પણ એમની, ના ના, આપનું ફેક્ટર જેમ નરેશભાઈ કીધું કે આપનું ફેક્ટર એક બે બેઠક પર ચોક્કસ અસર કરશે, કઈ વખતે કોંગ્રેસને જેટલા મત મળ્યા એમાંથી થોડા ઓછા કરશે એટલી અમારા માટે અસર છે, અને એના માટે અમારે કેવી રીતે એનો એની સ્ટ્રેટેજી બનાવવાની છે. મત છે કે કોંગ્રેસને જ નુકસાન થશે, જે પણ નુકસાન કરશે ડેફિનેટલી, અને તમારા માટે મેળવવાનું તો કંઈ રહેતું નથી એવું લાગે છે વાતો પરથી. જો સમય એમની વાસ્તવિકતાથી હટીને વાત કરવી તો ભાજપ પાસે શીખવી પડે, એટલે હું માનું છું ત્યાં સુધી સમયની રાહ જોવાની, અને મોટી મોટી વાતો કરતા એની કોઈ અર્થ નથી,
પરિણામ લોકો આપવાના છે, લોકો જ મત આપે છે, લોકો જ સર્વોપરી હોય છે અને જનતા. પણ એવા કયા મુદ્દા કોંગ્રેસના, એવા કયા મુદ્દા, ચલો આપણે મુદ્દા વાઇઝ વાત કરીએ, કોંગ્રેસના એવા કયા મુદ્દા છે જે લોકોને ખાસ આકર્ષી શકશે એવું લાગે છે? અસંખ્ય મુદ્દાઓ છે. પાર્ટી ભૂતકાળમાં પણ જે કોંગ્રેસે યુપીએ સરકારમાં જે યોજનાઓની અમલ કરી હતી, જે કીધું હતું એ કર્યું હતું. ભાજપાની કોંગ્રેસનું કામ બોલે છે, આજે અભિયાન છે, બોલે છે, બિલકુલ બોલે છે. અને અમે જે બનાવ્યું છે એ વેચી રહ્યા છે એ પણ લોકો જાણે છે ને એવી લોકો બોલે છે. દર વખતે દરેક ઇલેક્શનમાં આપના મુદ્દા હોય જ છે, તો પછી શા માટે મતદાતા તમને વોટ નથી આપતો? મેં પહેલા જ કીધું કે જ્યાં ગ્રામીણ ક્ષેત્ર છે, તમે ઉત્તર ગુજરાત જોઈ લો, મધ્ય ગુજરાત, ગયા વખતના પરિણામો સૌરાષ્ટ્રના જોઈ લો, ત્યાં કોંગ્રેસ જ હતી. અર્બન એરિયાની અંદર સાઉથ ગુજરાતમાં અમે માર ખાધો, એના લીધે અમે સરકાર ન બનાવી શકે એ વાસ્તવિકતા. અને એ તૂટીઓને દૂર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે આ વખતે, અને મને 100% વિશ્વાસ છે કે સરકાર 2022માં કોંગ્રેસ. તમે કીધું તૃટીઓ દૂર કરવાનો પ્રયત્ન, નવું શું કરી શક્યા છો સંગઠનના ક્ષેત્રે અને વાયદાઓના ક્ષેત્રે? ઘણું બધું કર્યું. શું નવું કર્યું? અમે જે રીતે પાર્ટીમાં સંગઠનાત્મક રીતે આખા છેલ્લા 8 મહિનાથી જે અમે ગ્રાસ રૂટ પર કામ કરવાની, અમારે જે તૂટીઓ હતી એ તૂટીઓ દૂર કરવાની કામ કરી, અને એમાં અમે ઘણું બધું કરી શક્યા છે, અને એનું પરિણામમાં અમે તમે જોઈ શકો. ચોક્કસ સંગઠનની વાત નીકળી છે ત્યારે ભાજપની વાત કરવી પડે. આ વખતે કદાચ કોઈ ઇલેક્શનમાં ના થયું હોય એવા દ્રશ્યો, ભાજપમાં ઉકળતો ચરુ, અસંતોષની આગ, આવા શબ્દો ચોક્કસ સાંભળવા મળ્યા છે. જ્યારે પરિવાર ખૂબ મોટો થયો હોય ત્યારે ક્વોલિફાઈ કરી શકાય એવા ખૂબ બધા દાવેદારો હોય, એ સ્વાભાવિક રીતે અપેક્ષા સાથે આ ટિકિટના દાવા કરતા હોય. આપ કદાચ મીડિયા જગતથી ખૂબ સારી રીતે એ રીતે પરિચિત હશો, પણ એમ નહીં, આનો આ સીન જો કોંગ્રેસમાં બને તો એનો આંતરિક અસંતોષ જૂથ બની છે, અને આ સીન તમારામાં બને તો એ લોકશાહી, એ કેવું હોય? ખરીદેલા લોકો ટિકિટ આપે ને બચારા આ કાર્યકર્તાઓ લાઈન માં જિંદાબાદ કરે, એ ગાભા મારે, એટલે એમની તકલીફ એ બહાર આવી છે, એ વાસ્તવિક. ઓકે નરેશભાઈ, હવે તટસ્થ વાત કરી લઈએ તો અસંતોષનો આગ જે આપણે વાત કરી શરૂઆતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાં, પરંતુ આ વખતે ભાજપમાં વધારે પડતી છે, શું કહેશો? એક છે ભાજપમાં વધારે એટલે છે કે હું માનું ત્યાં સુધી ભાજપમાં ઉમેદવાર પસંદગી માટે એક વ્યવસ્થા ગોઠવી છે નિરીક્ષકોની, પણ આ વખતે નિરીક્ષકોની વ્યવસ્થા સાઈડ પર રહી ગઈ હોય એ પ્રકારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસમાંથી ભગા બારડ આવે એને બીજા દિવસે ટિકિટ આપી દેવામાં આવે છે, 22 જેટલા કોંગ્રેસીઓને ટિકિટ આપી છે. બીજું જે માહોલ બને છે, આ એક હું અલગ પ્રકારે વિચારું છું કે આમ આદમી પાર્ટી ભલે એક શું કરે છે નથી કરતું એ અલગ વાત છે, પણ એના જે ટ્રેક રેકોર્ડ છે પંજાબના અંદર ટ્રેક રેકોર્ડ છે, અને ત્યાં એણે પહેલી વિધાનસભાની ચૂંટણીમાં 17-18 બેઠકો મેળવી હતી અને બીજી ચૂંટણીમાં સ્વીપ કર્યું હતું. કદાચ ભાજપના કાર્યકરોમાં એવો માહોલ હોય કે આવતી 2027માં પરિવર્તન પણ આવી શકે, એ પણ એક વસ્તુ હોઈ શકે. બીજું, ભાજપ દર વખતે ઉંમરનો એક ક્રાઇટેરિયા નક્કી કરે છે કે ભાઈ 60 વર્ષનાને નહીં લડવાની, આ સગાઓને નહીં લડવાની, એવા બધા ક્રાઇટેરિયાને કારણે પણ ઘણા વધુ લોકોની આ વખતે દાવેદારી થઈ હતી, એટલે એમને ટિકિટ ન મળી, એટલે સ્વાભાવિકપણે આ વખતે એનો જે અસંતોષ છે એ પ્રથમવાર બહાર આવ્યો છે. હવે જોવાનું એ છે કે દર વખતે ભાજપ એને ડેમેજ કંટ્રોલ કરી લે છે. સ્થિતિ એટલી વણસી ગઈ આપણે સ્વીકારવું પડે કે ગૃહમંત્રી અમિત શાહે કમલમમાં આવીને સતત મિટિંગનો ડોર કરવો પડ્યો છે. આ પહેલી વખત બન્યું છે ગુજરાતમાં સરકાર ભાજપની બની અને ભાજપ મજબૂત થયો ત્યારે, એટલે સ્થિતિ જેટલી આપણને સરળ દેખાય છે એવું મને નથી લાગતું કે એટલી સરળ રહે. કયા પરિબળો અગેન્સ્ટમાં જાય છે ભાજપની આ વખતે? ભાજપના અગેન્સ્ટમાં એક તો ભલે પ્રો ઇન્કમ્બન્સી કહેતા હોય, પણ જે પ્રકારે મોંઘવારી છે એ આપણે સ્વીકારવું જ પડે, જનતા નથી બોલતી. નરેશભાઈ, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય, આ તમામ મુદ્દા કોઈ પણ ઇલેક્શન હોય એ વિપક્ષ જોર જોરથી ચગાવે છે અને એન્કેશ કરવાનો પ્રયત્ન કરે છે, પણ લોકો એ વોટ બેંકમાં તબદીલ કરી શકતા નથી. એ નથી થતું, એનું કારણ ઘણી વખત લોકો મતદાન અગેન્સ્ટ પણ કરતા હોય. આપણને મતની ટકાવારીમાં તો જોઈએ, ભાજપ ગયા વખતે 49% સુધી મત લઈ ગયું હતું, એટલે 51% જુઓ તો એની અગેન્સ્ટ થાય જો એને ટકાવારીમાં કન્વર્ટ કરવામાં આવે તો.
પણ ચૂંટણી દરેક બેઠકો દરેક પક્ષો સંગઠન નેતૃત્વના આધારે લડાતી હોય તો ક્યાંય કોઈક બેઠકો પર એ પરિબળો કામ કરી જાય અને એ ચૂંટણી જીતી શકાતી હોય છે. એટલે એનો અર્થ હું એવું નથી માનતો કે આ મુદ્દાઓ નથી હોતા. પ્રજામાં મુદ્દાઓ ચોક્કસ અપીલ કરે છે, પણ આપણે ત્યાં જેને સૌથી વધુ મત મળે એ વિજેતા થતા હોય. દરેક બેઠકની વ્યૂહરચના અલગ હોય. ધારો કે કોઈ બેઠકની અંદર મત કાપવાવાળી પાર્ટી પણ આવી જતી હોય તો બેઠકો નથી મળતી. પણ નરેશભાઈ, ચોક્કસ ચર્ચામાં હોય કે જ્યારે જ્યારે ઇલેક્શનનો માહોલ હોય ત્યારે લગભગ આગળના 4-5 દિવસ એવો માહોલ બને, આમ અગેન્સ્ટ લાગે કે ના આ વખતે ભાજપ જવાનું છે, પણ માહોલ કદાચ એવો બનાવાય છે કે જેથી કરીને કોઈ પણ વોટર એ ભાજપને વોટ આપી આવે છે, આ કયા પ્રકારની રણનીતિ છે? એની અંદર બીજું એક વાત એ પણ છે કે કોંગ્રેસ ગઈ વખતે ધારો કે 77 બેઠક જીતી, ભાજપ 99 પર આવી અને કોંગ્રેસના આટલા ઉમેદવારો જીતે છે અને પછી પક્ષ પલટાનો દોર શરૂ થાય છે, એટલે એના કારણે પ્રજાકીય જે વિશ્વાસ કોંગ્રેસમાં હોવો જોઈએ વિપક્ષ તરીકે. અને બીજું કે પક્ષ પલટાનો મુદ્દો ચોક્કસ ચર્ચામાં છે કે લગભગ 15 થી વધુ ધારાસભ્યો છોડીને ગયા કોંગ્રેસ અને પાછી એમને ટિકિટ પણ મળી ગઈ મોટાભાગના. એટલે જ એ કહું છું ને કે ભાજપમાં જે અસંતોષ છે એનું કારણ પણ આ જ છે કે બિચારા આ બેઠેલા લાઇનમાં કેટલાય વર્ષો પક્ષીની વાત છોડીએ, મતદાતાઓની વાત કરીએ. જે મતદાતાએ તમારા ધારાસભ્યને વોટ કર્યો છે એ મતદાતા શા માટે ક્યાં ગયો? જો રાજનીતિને લોકશાહીમાં હું પક્ષાપક્ષીથી હટીને વાત કરું તો એ સદંતર ખોટી વાત છે. માણસ વેચાય એ જ દુનિયામાં અને લોકશાહીની કલંકરૂપ ઘટના કહેવાય અને એ જ જાણી જોઈને ભારતીય જનતા. એટલે વેચાય એ પણ ખરાબ ને ખરીદાય એ પણ ખરાબ. ખરાબ આ જાહેર જીવનમાં વસ્તુ જ ખરાબ એ હોવું ના જોઈએ વાસ્તવિકતાથી હટીને. અને એ એ બંને વસ્તુ એ લોકશાહીના હિતમાં નથી, એ સાચી લોકશાહી પણ નથી. મને એમ લાગે છે કે સૌથી પહેલી ચિંતા એમણે પોતાના વિજેતા બનેલા સભ્યો છે એને કેમ સાચવી શકાય એની કરવી જોઈએ. એટલા માટે કે એક આપણા 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 પૂર્વજોએ કહ્યું છે કે જ્યારે જહાજ ડૂબી રહ્યું હોય ને ત્યારે સૌથી પહેલા એને છોડી જનાર વ્યક્તિઓ હોય છે એ એની અગમચેતીથી ઓળખે છે કે આ જહાજ ડૂબવાનું છે. મને એમ લાગે છે કે જે લોકો જીત્યા પછી એને ખબર જ હોય કે જીતેલા તમામ એના ઉમેદવારો હોય એને ફરીથી ટિકિટ મળવાની લગભગ નિશ્ચિતતા હોય, તેમ છતાં છોડીને જાય છે, એનો મતલબ એ થયો કે એના સપોર્ટર્સ જે હોય એમણે પણ ફરજ પાડી હોય અને પોતે અંદર રહીને એની સ્થિતિ જોયા પછી એને એમ લાગ્યું હોય. ભાજપ માટે એવું કહે કે સામ દામ દંડ ભેદ બધું અપનાવી શકે છે. સામ દામ દંડ ભેદ એમાં હોતું નથી અને ખરીદ વેચાણની વાત સાથે હું સહમત પણ થતો નથી. સત્યાપન થાય છે એને કે અહીંયા રહીશું તો આપણે જે કંઈ કામ જનતાની સેવા કરવી જેટલી સારી રીતે આ પક્ષમાં રહીને નહીં કરી શકીએ, એટલે એણે સાચા પક્ષની પસંદગી કરી હોય છે સાહેબજી. એમાં ખરીદ વેચાણનો કેવો પ્રશ્ન છે? બોલો. એટલે જ કહું છું ને કે સાચા પક્ષ આદર્શ વાત છે ખરી. એટલે જ કહું છું કે આદર્શ બોલવા માટે અમારા માજી મેયર શ્રી ખૂબ સારી વાત છે, પણ વાસ્તવિકતા જાહેર જીવનમાં મેં કીધું લોકશાહીમાં પ્રજાએ ચેતવું જોઈએ કે આવા ખરીદ ફરોત થનારા વ્યક્તિ ચાહે હું હોઉં જગદીશભાઈ હોય કે વારિયા સાહેબ હોય આ કામ કરે એને પક્ષ ટિકિટ આપે અને જીતે પબ્લિક જીતાડે. હું પબ્લિકને વિનંતી કરું છું આપના માધ્યમથી કે આવા વ્યક્તિઓની ડિપોઝિટ પણ ના બચવી જોઈએ ચાહે એ કોઈ પણ પાર્ટીમાં લડે. આ લોકશાહીની સાચી નિશાની નથી અને તો જ સાચી લોકશાહી સાચું નેતૃત્વ અને સાચો પ્રચારને પ્રતિનિધિ જોઈતો હોય તો આ વાત પ્રજાએ સ્વીકારવી પડશે. પાણી પહેલા પાર ચોક્કસ આ રીતે બાંધવી જોઈએ દરેક પક્ષી એવું લાગે છે. નરેશભાઈ શું કે જો ફેક્ટરની થોડી ઘણી વાત કરીએ અંતમાં છે, આપણે કયા કયા ફેક્ટર સુરતમાં જિલ્લામાં અસર કરશે તમામ રાજકીય પક્ષોને, કયા ફેક્ટર ખાસ અસર કરશે? ફેક્ટર્સની અંદર તો કોંગ્રેસ અને ભાજપ ત્રણે ત્રણ પક્ષોને આપ તો જે વિસ્તાર છે પાટીદાર વિસ્તારમાં ત્યાં ચોક્કસ અસર કરવાનું છે. કોંગ્રેસ માટે આ વખતે ઉમેદવારીમાં કકળાટ ઓછો છે એટલે સંગઠનની રીતે પણ થોડું કામ કરતું દેખાય છે અને ભાજપ પાસે તો નેતા નેતૃત્વ અને નેટવર્ક બધું જ છે એટલે એની રીતે કામ છે એટલે એની ફેવરમાં આ બધા ફેક્ટર્સ. બિલકુલ, આપણે ફેક્ટરની ચોક્કસ વાત કરીશું, નેતાઓને વિદાય આપીશું, પરંતુ હું તમારા સૌની વચ્ચે આવી રહ્યો છું. તમારા ક્વેશ્ચન તૈયાર રાખજો, મળીએ એક નાનકડા બ્રેક પછી. હાઈટેક ચોરો આજે છે સુરતમાં. આપણે સમજ્યા નેતાઓને, જાણ્યા મુદ્દાઓને, ત્યારે અહીંના લોકો શું માની રહ્યા છે તેને આપણે ચોક્કસ જાણવાનો પ્રયત્ન કરીશું. આપ શું કહેશો, કયા કયા મુદ્દા વખતે અસર કરશે? ચોક્કસ આ વખતે ઘણા બધા મુદ્દાઓ છે. કોંગ્રેસને દર વખતે વરસાદી દેડકા જેવી હાલત છે, ચૂંટણી આવી એટલે આયાતી ઉમેદવારો લાવીને વિધાનસભામાં મૂકી દીધા. આયાતી ઉમેદવાર ચોક્કસ મુદ્દો હોઈ શકે છે, આપણા મતે કયા કયા મુદ્દા હોઈ શકે છે આ વખતે?
સુરત શહેરમાં બેરોજગારી, રોજગારી અનેક મુદ્દાઓ છે. આપના મુદ્દા જે છે આમ આદમી પાર્ટીના જ મુદ્દા? આમ આદમી પાર્ટીના તો હવે મુદ્દા આવ્યો, પણ 27 વર્ષથી સુરત શહેરની પરિસ્થિતિ ઉપર આજે યુવા બેરોજગારી, ચોરી, લૂંટફાટ, સુરત ક્રાઇમ, ક્રાઇમ રેટ પણ એક મુદ્દો હોઈ શકે છે. શું કહેશો, કયા કયા મુદ્દાને આધારે મતદાતા વોટ કરશે આ વખતે? કોઈ ક્રાઇમ રેટનો મુદ્દો હોતો નથી. સુરત વિકાસ છે, સૌનો સાથ સૌનો વિકાસને લઈને ચાલનારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. મારા મિત્રના ઘરે કદાચ ન્યૂઝપેપર નહીં આવતા હશે એટલે એમને ખબર ન પડતી હોય અથવા આ ન જોતા હોય. બાકી મીડિયા અને આપના દ્વારા પણ માહિતી મળે છે કે સુરતમાં કેટલો વિકાસ થયો છે. વિકાસનો દાવો ચોક્કસ છે. આપ શું કહેશો, કયા કયા મુદ્દા અસર કરશે? સૌથી પહેલાં તો હું કહેવા માગું છું કે સુરતને આ લોકોએ ઉડતા ગુજરાત બનાવી દીધો છે. ડ્રગ્સ મુદ્દો મામલે, હા, ડ્રગ્સ, ગાંજો, અને આમ કહે છે ભાઈ અમારા કે કોઈ એ નથી, પણ હું કહેવા માંગુ છું 1-1-3 દિવસમાં 16 મર્ડર આ સુરતમાં હર સંગવીના. ઓકે, ક્રાઇમ રેટ અને ડ્રગ્સનો મુદ્દો ચોક્કસ ઓકે છે. આપ શું કહેશો, કયા કયા મુદ્દા ખાસ અસર કરશે આ વખતે ઇલેક્શનમાં? ડ્રગ્સ માટે તો હર્ષભાઈ સંગવીનો જો કામ કર્યો છે ડ્રગ્સ માટે, જેના કામ હર્ષભાઈ સંગવી કરે છે ડ્રગ્સ માટે, તો પૂરા ગુજરાતમાં કોઈ પણ મંત્રી હોય નહીં કર્યો કામ. ઓર ડ્રગ્સ માટે તો પૂરા વર્લ્ડ માટે ભી ગુજરાતમાં ડ્રગ્સ લાવવા માટે ડ્રગ્સ મુદ્દે સરકાર સારું કામ ચોક્કસ કરી રહી છે. આપ શું કહેશો, કયા કયા મુદ્દા યુવાનોને ખાસ અસર કરશે? યુવાના મુદ્દા તો ઘણા છે. રોજગારી ઘણી મળી છે. હમણાં લાસ્ટ ટાઈમ જે કોન્ટ્રાક્ટમાં ઘણા લોકોને જે રોજગારી, સરકારી નોકરી થોડી ઓછી છે પણ કોન્ટ્રાક્ટમાં તો નોકરી મળી જ છે સાહેબ. કોન્ટ્રાક્ટ પતાવ યોગ્ય છે? કોન્ટ્રાક્ટ પતાવવાની સાહેબ, જે એક્સપિરિયન્સ માટે સરકારી જે સિસ્ટમ છે, પહેલા કોન્ટ્રાક્ટ હોય ને કોન્ટ્રાક્ટ પછી સરકારી નોકરી મળશે જ સાહેબ. એક યુવા તરીકે શું કહેશો આપ? યુવા તરીકે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને કે ગુજરાતની અંદર 32 ભરતીઓના પેપર ફોડ્યા છે, જેથી કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ છેડા થયા છે. આ મુદ્દા પણ પેપર ફૂટે છે ચોક્કસ મુદ્દો હોઈ શકે છે. હા જી, શું કહેશો આપ? મારે એ કહેવું છે કે આજે લોકો સવારથી સાંજ કરીને મહેનત કરે છે જે લોકો નોકરી મેળવવા માટે, તો પેપર તો બહુ ફૂટે છે. કઈ રીતે ફૂટે છે એ જરા જણાવો ને. પેપર ફૂટે એ ચોક્કસ મુદ્દો હોઈ શકે છે. આપનું શું મત છે? નો ડાઉટ અત્યારે જે કરંટ પાર્ટી છે બહુ બધા કામ કર્યા છે અને કાગળમાં લખાઈ ગયા છે, પણ જેનું મેન્ટેનન્સ કરવાનું, જેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, ખેડૂતોને જે સબસિડી આપવાની હોય છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થઈ છે એ પણ ચેક કરતું રહેવું જોઈએ. એટલે ચેક એન્ડ બેલેન્સ પેરેલલી ચાલવું જોઈએ. અને એવું નથી કે કામ નથી કરતી, મતલબ સરકાર કામ, જો સ્કીમ તો બહુ બધી છે, કાગળમાં બહુ બધી છે, અને કોઈ બહારથી વાંચે તો એમ થાય કે ઓહો બધું બહુ છે, પણ એનું એક્ઝેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણના મુદ્દા પર ચોક્કસ લોકોમાં રોષ છે, નારાજગી ચોક્કસ છે. આપ શું કહેશો, કયા કયા મુદ્દા મતદાતાને અસર કરશે? ટ્રિપલ એન્જિનની સરકાર સુરતમાં છે અને નરેન્દ્રભાઈનું મજબૂત નેતૃત્વ છે. ગુજરાતના ગુજરાતીઓ ક્યારેય પણ આ રીતનું કોઈ પણ કામ નહીં કરશે, ત્રીજી કોઈ પાર્ટીને આપશે નહીં. એનું કારણ છે કે દિલ્હીની અંદર જે રીતે અત્યારે આમ આદમી પાર્ટી જે મોહલ્લા ક્લિનિકની વાત કરે છે, માત્ર પેરાસિટામોલ અપાય છે. સુરતમાં એના જે આપણા જે કંઈ હેલ્થ સેન્ટરો છે જે ભારતીય જનતા પાર્ટીએ બનાવેલા છે, એ હોસ્પિટલના લેવલના એ મોહલ્લા ક્લિનિક બનાવેલા છે. 50 બેડની એમાં હોસ્પિટલ. આપનું ફેક્ટર કોઈ ચોક્કસ અસર નહીં કર્યું આપને લાગે છે? હા, શું કહેશો આપ? સુરતની જનતા ભણેલી ગણેલી છે, એ મફતમાં કોઈ દિવસ વસ્તુ લેવામાં માનતી નથી. મફત કોઈ દિવસ ચાલશે નહીં. એટલે સુરતના લોકો કોઈ દિવસ લોભ લાભ લાલચમાં આપશે નહીં. કોઈ બી વસ્તુ પૈસાથી ખરીદાય છે, મફતની વસ્તુ બેચા. રેવડી કલ્ચરને જાકાર આપી રહ્યા છે. આપ શું કહેશો? સુરતની અંદર 27 વર્ષથી આ લોકોની સરકાર છે ભાજપની, તો પણ 27 વર્ષથી એક પણ ગ્રાન્ટેડ કોલેજ ખોલવામાં આવી નથી. સેલ્ફ ફાઇનાન્સના ક્લાસ વધારવામાં આવે છે, બસ વિદ્યાર્થીઓને લૂંટવાના ધંધા છે. અને આ વાત કરી રહ્યા છે સાહેબશ્રી કે ગુજરાતની જનતા મને ગાળો આપી રહી છે, તો મણની ગાળો આપી રહી છે, તો સાહેબને કેમ 2 કિલો ને 3 કિલો? ઓકે. તો ચોક્કસ એવું લાગે છે કે અનેક મુદ્દા સુરતના ચોક્કસ છે. ત્રણ પક્ષો વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે, ત્યારે મતદાતાનું મન કળવું ચોક્કસ મુશ્કેલ છે. પરંતુ સુરતમાં આજે અત્યારે આટલું જ. આવતીકાલે નવસારીમાં અમે જામીશું આ ચૂંટણીનો ચોરો. જોવાનું ચૂકતા નહીં, આવતીકાલે નવસારીથી આ હાઈટેક ચૂંટણીનો ચોરો. નમસ્કાર. We'll be right back.